કીધું અમે તલ એ તમારા ભાઈ હતા ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ તલનું વાવેતર પણ કર્યું હતું, કીધું આપણે એનું પણ અભિપ્રાય. નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસુરિયા, ખેતીની વાતો તેમજ ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે કેશોદની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે. તો આપણે એની પાસે પહેલાં માહિતી લેશું કે કયું ગામ છે એનું, કયો તાલુકો છે. તો સૌ પ્રથમ તમારું નામ આપજો. ભાવેશભાઈ વણપરિયા. અને તારા ગામ? પીપળી. તાલુકો? કેશોદ. જિલ્લો? જૂનાગઢ. બરોબર છે. તમે અત્યારે આમાં કયો પાક વાવેલો છે? ધાણા. ધાણાનો? બરોબર છે. તો કયા ધાણા છે? ફૂલે ભીમા. ફૂલે ભીમા છે, બરોબર છે. અને બીજું કે આપણે એની વાત હમણાં કરીશું, પણ તમે ઉનાળે આપણે તલનું વાવેતર કર્યું, ક્યાં તલ હતા? તલ વાજ હતા, ફૂલે બુલબુલ. ફૂલે બુલબુલ તલ, બરોબર છે. તો ખેડૂત મિત્રો, આજે બરોબર મેં મળવા આવ્યો, પણ પછી ખ્યાલ આવ્યો કે એને પણ ફૂલે બુલબુલ કે ઉનાળે વાવ્યા હતા. તો આપણે કીધું એને વિશે અમે મળ્યા નહોતા ઉનાળે, કીધું આપણે પૂછી લેવી કે ઉનાળે એનું ઉત્પાદન કેવું આવ્યું હતું. તો તમારે જનરલી આપણે ઉત્પાદન કેવું આવ્યું હતું? 16-17 મણનું. 16-17 મણ ફૂલે તલનું? હા, બરોબર છે. અને આજુબાજુમાં તમે માનો કે એની સિવાય આપણે ફૂલે બુલબુલ સિવાયની બીજી વેરાયટી વાવેલી હોય બીજા ખેડૂતો અથવા તમે, તો એમાં ને એમાં ડિફરન્સ કેટલો રહ્યો હતો? રહ્યો હતો 4-5 મણનો. 4-5 મણનો? હા. તો બીજી વેરાયટી કમ્પેરિઝનમાં સારી રહી? હા, સારી હતી. તો ખેડૂત મિત્રને કોઈને વાવવું તે કરવું તો કરી શકાય? હા, કરી શકાય. બરોબર છે. અને બીજું કે અત્યારે ભાઈ ધાણા પણ વાવ્યા છે, અને ધાણા ફૂલે ભીમા કરીને છે, ફૂલે સીડ્સના. અને એ અત્યારે તમે જોઈ શકો, અત્યારે ફ્લાવરિંગ ટેસ્ટ શરૂ થયું છે. તો અત્યારની પરિસ્થિતિ તમને કેવાક લાગે છે? ધાણા સારા છે. ધાણા સારા, એટલે બીજા ખેડૂતને વાવવું હોય તો અમે કરી શકાય, વાવેતર કરી શકાય. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિસ્તારમાં કેશોદની અંદર આપણે હતા, તો ભાવેશભાઈની વાડી આપણે ધાણા જોવા આવ્યા હતા. પણ ભાવેશભાઈ પછી કીધું કે અમે તલ એ તમારા વાવ્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ તલનું વાવેતર પણ કર્યું હતું, કીધું આપણે એનો પણ અભિપ્રાય લઈ લેવી જેથી કરી બીજા ખેડૂત મિત્રને કોઈ વાવેતર કરવું હોય તો ખ્યાલ આવે. તો આ કે આપણે આગળ ઘણા વિડીયો એને ફૂલે બુલબુલા મૂકેલા પણ છે, છતાં કોઈ ન જોયો તો આગળ અમારી ચેનલમાંથી પણ જોઈ શકે છે. અને બીજું, તમે આ ધાણા અને બુલબુલ તલ લાવ્યા હતા ક્યાંથી? કે જૂનાગઢથી. જૂનાગઢ ટોપરથી લાવ્યા? હા, જૂનાગઢથી. અને ખેડૂત મિત્ર, જો હવે અમારે દરેક તાલુકાની અંદર ડીલર છે, બરાબર છે, કદાચ આપમાંનો વિડીયો તો બધા ગુજરાતમાં બધા જિલ્લામાંની અંદર જોતા હોય, તો તમારા તાલુકાની અંદરથી ક્યાંથી મળે એ તમારે ખાસ જાણવું હોય કે ફૂલે સીડનું બિયારણ ક્યાંથી મળશે, તો નીચે નંબર હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરી અને પૂછી શકે છે કે અમારે બિયારણ જોતું હોય તો ક્યાંથી મળશે, જેથી કરી એ લોકોને હું જૂનાગઢથી ધક્કો ન થાય ને આપણા તાલુકામાંથી મળી જાય. બીજા નંબરમાં કોઈ ડુપ્લિકેટ વેચે નહીં કે અમને, તમે હેલ્પલાઇનમાં ફોન કરીને પૂછો ભાઈ આ એગ્રુપમાં તમે આપો છો, તો ખ્યાલ આવી જાય કે આપણે કોઈ નથી વેચતું એમ. તો ખાસ કોઈ પણ બિયારણ લેવું હોય તો ફૂલે સીડનું તો હેલ્પલાઇન નંબરમાં પહેલાં પૂછી લેવું કે અમારા તાલુકામાં કોણ ડીલર છે, જેથી કરીને તમને ઓરિજિનલ બિયારણ મળી જાય અને જૂનાગઢ ધક્કો ન થાય. તો આપણે અપીલમાં બતાવીશું કે ફૂલે ધાણા આજની પરિસ્થિતિ એટલે કેટલા દિવસ નથી આવી? 55-57 દિવસ. 55-57 દિવસ નથી આવ્યા. અને આમાં માવજત અંદાજિત હું શું શું કરી? તમે ખાલી એક વાર દવા છાંટી? ખાલી એક જ વખત દવા. ખાતર ને એવું? ખાતર નાખ્યું હતું પાયાનું. પાયાનું આપણે ડીએપી વાપરી, એની સિવાય પછી આપણે ઉરિયા કે એવું નહીં, બીજું કઈ નહીં, બીજું એક ખાતર નાખ્યું? નહીં, કઈ નહીં. હા, બરોબર છે. અને આમાં તમારું ચોમાસે શેનું વાવેતર હતું? મગફળી. મગફળીનું? તો ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર હતું એટલે ખાતર એને ઉરિયાની આપવું જ નથી પડ્યું, છતાંય સારા છે. જો સોયાબીનનું વાવેતર હોય તો આપણે આપવું પડતું હોય છે, કારણ કે એ થોડુંક પોષક થોડુંક વધારે ખેંચતી હોય છે એટલા માટે. તો આ બાજુ આપણે આજે નીકળવાથી તો આપણે પ્રગતિશીલ ખેડૂતને મળવી અને જાણવી કે અત્યારની એને ફિલ્ડમાં કેવા ધાણા છે, તો આપણે નીકળ્યા છીએ, આપણે જોઈ આવી કે કઈ કંડિશનમાં અત્યારની પરિસ્થિતિ છે. તો બસ આજે આટલું. નમસ્કાર.